તાલુકા ખરીદ વેચાણ સંઘ અને કોઓપરેટિવ કોટન પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડ તથા વિવિધ કાર્યકારી સહકારી મંડળીની સામાન્ય સભા મળી. આજે રાપર તાલુકાની ખેડૂતો માટે કામગીરી કરતી વિવિધ સેવા સહકારી સંસ્થા જેમાં ખરીદ વેચાણ સંઘ અને રાપર તાલુકા કોઓપરેટિવ કોટન પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડ તથા વાગડ વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીની વાર્ષિક સામાન્ય સભાની બેઠક ખરીદ વેચાણ સંઘના ચેરમેન જગદીશભાઈ વલોણ અને કોટન સોસાયટીના ચેરમેન કાયાભાઈ વરચંદના અધ્યક્ષસ્થાને રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડ ખાતે મળેલી, જેમાં બંને સહકારી સંસ્થાના વાર્ષિક અહેવાલ તેમજ ખેડૂતોને અનુલક્ષીને સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં સહકારી મંડળી ખેત મંડળીઓને ઉપયોગી થવા માટે તત્પર રહેવું તે મુજબ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વાઇસ ચેરમેન ઉર્મિલાબેન સાવલા, સોસાયટીના વાઇસ ચેરમેન કુંભાભાઈ સેલોત તથા માજી ધારાસભ્ય અને વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન પંકજ મહેતા, વાઇસ ચેરમેન કરશનભાઈ મંજેરી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકી, સહકારી આગેવાન વાડીલાલ સાવલા, ધર્મેન્દ્રસિંહ પરમાર, પુંજાભાઈ ચૌધરી, કેડીસીસીના વાઇસ ચેરમેન અંબાવીભાઈ વાવિયા, રામજી સોલંકી, નશાભાઈ દૈયા, ઉમેશ સોની, કરશન મંજેરી, હેતુભા વાઘેલા, પ્રદીપસિંહ સોઢા, કેશુભા વાઘેલા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન દશરથસિંહ વાઘેલા, હરિભાઈ રાઠોડ, શંકરલાલ પૂજારા તથા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર્સ, સોસાયટીના ડાયરેક્ટર અને મંડળીના સભાસદો અને ખેડૂતો માટે કામગીરી કરતી મંડળીના પ્રતિનિધિ અને ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો વાર્ષિક હિસાબો, ગત મિટિંગનું વાંચન અને અન્ય ખેડૂતલક્ષી નિર્ણયો આ મિટિંગમાં લેવામાં આવ્યા હતા. ખરીદ વેચાણ સંઘનો અને કોટન પ્રોસેસિંગ સોસાયટીના વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા. વાર્ષિક સાધારણ સભા આપણે ગૌરવ લઈ શકીએ એ પ્રકારના આંકડાઓ હમણાં જ ભૂરાભાઈએ આપણી સમક્ષ રજૂ કર્યા. ગત વર્ષના આંકડા મારા માટે આ પહેલી મિટિંગ છે જેની અત્યંત આવશ્યકતા હોય, એના વગર ચાલી ન શકે એવું ખાતર પૂરું પાડવાનું કામ આપણી આ સંસ્થા કરી રહી છે. ગત વર્ષના આંકડાઓ ખાતર યુરિયાની અંદર 5.5 લાખ બેગ આપણે ગયા વર્ષે માત્ર રાપર તાલુકાની અંદર એનું વેચાણ થયું છે. આખા કચ્છના આંકડા જોઈએ તો એની દ્રષ્ટિએ રાપર તાલુકો સૌથી મોખરે છે અને સૌથી વધુ વેચાણ રાપર તાલુકાની અંદર થયું છે. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો 40,000ની સામે આપણે 2,10,000 છે, 40,000 ટનની સામે, અને 1,00,000 ટનની સામે આપણું 5.5 લાખ થેલીનું વેચાણ ખાલી રાપર તાલુકાનું છે. એટલે દિવસા દિવસ આપણી જરૂરિયાત હજી વધતી જવાની છે, ડિમાન્ડ વધતી જવાની છે. દર વર્ષે 10%-15% વધારો વેચાણની અંદર થતો હોય એ પ્રકારના અત્યાર સુધીના આંકડાઓ છેલ્લા 4-5 વર્ષના જોઈએ તો એની અંદર છે. સરકારશ્રી આપણને ડીએપી અને યુરિયાની અંદર ખેડૂતોને ખૂબ મોટી સબસિડી આપે છે. તે પૈકી સબસિડીના માત્ર આંકડા જોઈએ તો ખાલી રાપર તાલુકાની અંદર જે આપણે ત્યાંથી વેચાણ થયું છે એની અંદર 165 લાખ રૂપિયા, 1,65 કરોડ મગજમાં બેહાડો પડે સબસિડી માત્ર રાપર તાલુકાના સંઘ મારફત જે આપણી મંડળીઓ મારફત વેચાણ થયું છે એની અંદર રાપર તાલુકાના ખેડૂતોને ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. ખાલી આ યુરિયાની વાત કરું. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમે લઈને આવી રહ્યા છીએ A1 આશાપુરા રેસ્ટોરન્ટ. અમારે ત્યાંથી ગુજરાતી પંજાબી ચાઇનીઝ વાનગી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો ચટાકેદાર વાનગી માટે. આ માટે અમારું સરનામું નોંધી લેશો. પહેલા માળે 7 એરો બિલ્ડિંગ, લેવા પટેલ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર માનસિંહ બી સોનીગરા 9427
27279 રતનસિંહ સોનીગરા 9879256289